રાજકોટ શહેરમાં વારંવાર પીવાના પાણીની સમસ્યાઓ જોવા મળતી હોય છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર અગિયારમાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જતા સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે આ સમસ્યાને લઈ વોર્ડ નંબર અગિયારમાં રહેતી મહિલાઓએ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે જઈ હોબાળો કર્યો હતો આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પીવાના પાણીમાં ગટરનું ભેળસેળવાળું પાણી આવે છે આ ગંદુ પાણી પીને લોકો બીમાર પડી રહ્યા છે આ સમસ્યા અંગે અમે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી જેને લઈ બોડી સંખ્યામાં મહિલા નેતાઓ આરએમસી કચેરીએ પહોંચી કમિશનરને આવેદન પાઠવ્યું હતું આ સમસ્યાની તાત્કાલિક નિવડો લાવવા જણાવ્યું હતું રીટાબેન અશોકભાઈ પરમાર શ્રી હરી શેરી નંબર આઠમાંથી આવું રોડ નંબર અગિયારમાંથી અને પાણી છેલ્લા કેટલા સમયથી એટલું ગંદુ આવે છે કે ટોયલેટનું પાણી આવે છે પાણી પીવું કેમ અમારે કે નથી વાપરવા લાયક આવતું કે નથી પીવા પાણી આવતું તો આના માટે અમારે શું કરવું એના માટે અમે આવ્યા છીએ અમારે બીજું કંઈ નહીં પાણી ચોખ્ખું જોઈએ બસ તમે એનો નિર્ણય અમારે જોઈએ છે મારું નામ દિનેશાર ચાવડા છે વોર્ડ નંબર અગિયાર મવડી ચોકડી ખાતે આવેલ શ્રીહરી સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી ગંદુ પાણી જે આવી રહ્યું છે એની સમસ્યા માટે આજે હરી સોસાયટીના રહેવાસીઓ બહેનો સાથે રાખી અને કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવાનું છે કે આ ગંદુ પાણી જે આવે છે એ સુધારો કરી દઈએ અને જે કાંઈ લાઈનનો જે પ્રોબ્લેમ છે છેલ્લા આઠ મહિનાથી જે એ શોધી નથી શકતા કે આ પ્રોબ્લેમ ક્યાંથી છે ગટરનું પાણી ક્યાંથી ભેગું થાય છે તો એ એનામાં આવે છે તો એને ફરજમાં આવે તો જલ્દી આનું નિરાકરણ લાવી અને સારું પાણી મળે સોસાયટી ને એટલે શાંતિ બધ આઠ મહિનાથી વારંવાર અરજી કરવા છતાંય આનું કોઈ નિરાકરણ આવેલ નથી આજની તારીખમાં